તો ફ્રેન્ડ્સ, તમે કદી ગયા છો બાળકોના ડોક્ટર પાસે? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. લાઈક આપણા ટાઈમમાં તો કેવું હતું કે કંઈ બી થાય તો જે ગામમાં નાના ડોક્ટર હોય એમની પાસે જઈએ, એટલે કમ્પાઉન્ડર બહુ બધા પાના ફેરવીને આપણો કેસ કાઢે અને પછી ડોક્ટર હાથ પકડે એટલે ડોક્ટરને ખબર પડી જાય કે શું થયું છે. બહુ વધારે ચેકઅપ પણ ન થાય અને લાલ લીલી ને પીળી જે કાયમ આપતા હોય ને એ ગોળીઓ જ આપી દે એક પેલા કાગળિયામાં ભરીને, અને એનાથી સારું બી થઈ જાય. ગુડ થિંગ એ છે કે એનાથી આપણને સારું બી થઈ જાય. ઘણીવાર તો કેવું થાય, ડોક્ટરનો ફેસ જોઈ જઈએ ને તો એ સારું થઈ જાય. તો ભાઈ આવા ડોક્ટર પાસે જ આપણે તો વિઝિટ કરતા હતા. પણ અત્યારે બાળકોને કંઈ થાય તો ભાઈ ચલો બાળકોના ડોક્ટર પાસે તો ચાલ્યા કરે છે. લાઈક ટાઈમ પ્રમાણે સિચ્યુએશન પણ બદલાઈ છે અને આપણે બી એ રીતે ચાલવાનું હોય છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? વન્સ અગેન વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજે છે ટ્યુઝડે મોર્નિંગ અને પ્રિટી ગુડ સની ડે છે. અને આજે જે મારી નાની ડોટર છે એ લિટલ બિટ સિક ફીલ કરે છે કે એને ટુ ડેઝ અગો થોડુંક કફ થઈ ગયો હતો, થોડી ખાંસી આવતી હતી અને ગળામાં લિટલ સ્ક્રેચી ફીલ થતું હતું, એટલે ગળામાં થોડું પેઇન થતું હોય ને એવું ફીલ થતું હતું. તો મેં એને ટુ ડેઝથી ઓવર કાઉન્ટર મેડિસિન આપી છે પણ એનાથી કંઈ ફર્ક નથી પડતો. તો કિડ્સમાં હું વધારે કોઈ રિસ્ક નથી લેતી, તો આજે હું એને લઈ જવાની છું કિડ્સના ક્લિનિકમાં. તો હું તમારી સાથે બી શેર કરીશ કે અહીંયા યુએસએમાં કિડ્સના ક્લિનિક કેવા હોય છે, અને તમે જોજો કે કઈ રીતના ક્લિનિક અહીં હોય છે. તો પ્લીઝ સ્ટે કનેક્ટેડ વિથ મી. અને અત્યારે 11:40 મારી અપોઇન્ટમેન્ટ છે, 11:20 થયેલા છે અને મારી ડોટર રેડી થાય છે. વન્સ એ રેડી થઈ જાય પછી અમે ક્લિનિક જવા માટે નીકળીશું. ઇટ્સ નોટ ટુ ફાર, ઓનલી 10 મિનિટનો વે છે. તો 11:30 નીકળીશું તો પણ ઇટ્સ ઓકે. તો વિડીયો જોજો, તમને જો લાઈક થાય તો પ્લીઝ ડુ લાઈક બટન એન્ડ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. તો ધેટ્સ ઇટ ફોર નાવ, અને ક્લિનિક જવા નીકળીએ હવે. આ જે એરિયા દેખાય છે એ કિડ્સનો પ્લે એરિયા છે. અહીંયા કેટલીક રીડિંગ બુક્સ હોય છે તો કિડ્સ રીડ પણ કરી શકે છે અને પ્લે પણ કરી શકે છે. થોડાક ટોયસ હોય છે, થોડી કલરિંગ બુક્સ પણ મૂકેલી હોય છે તો કલર્સ પણ કરી શકે છે કિડ્સ. જ્યાં સુધી આપણને કોલ ના કરે ત્યાં સુધી કિડ્સ અહીંયા ગુડ ટાઈમ સ્પેન્ડ કરી શકે છે. અને કાર્ટૂન પણ ઓલવેઝ ચાલતું રહેતું હોય છે તો ટીવી પણ વોચ કરી શકે છે. તો આ રીતે સરસ કિડ્સ રૂમ બનાવેલું છે.
તો અહીંયા ખૂબ જ સરસ સેન્ટેન્સ લખેલું છે, જીસસ લવ ધ લિટલ ચિલ્ડ્રન ઓફ ધ વર્લ્ડ. અને અમારો નંબર આવી ગયો છે, નર્સે અમને કોલ ઇન કર્યું છે, તો અમને જે રૂમ અલોટ કરેલો છે જ્યાં ડૉક્ટર વિઝિટ કરશે ત્યાં અમે વેઇટ કરીએ છીએ હવે. અને અન્ટિલ દેટ ટાઈમ નર્સે પ્રત્યુષાની હાઇટ, વેઇટ, ઓક્સિજન લેવલ અને બ્લડ પ્રેશર બધું ચેક કરી લીધું છે અને શું સિમ્ટમ્સ છે એ પણ નોટ ડાઉન કરી લીધા છે. એટલે હવે ડૉક્ટર જ્યારે બી આવશે ત્યારે એને ચેક કરશે. અત્યારે જ્યારે બી ક્લિનિકમાં આવીએ ને ત્યારે થોડુંક લિટલ બીટ વધારે જ વેઇટ કરવું પડે છે, બીકોઝ કોરોના વાયરસ આવ્યા પછી ગવર્મેન્ટની જે ગાઈડલાઇન હોય એનું સ્ટ્રિક્ટલી બધા ફોલો કરતા હોય છે. તો એક પેશન્ટના ગયા પછી બીજા પેશન્ટને કોલ કરે અંદર રૂમમાં તો એમને પ્રોપરલી બધું ડિસઇન્ફેક્ટિવ વાઇપથી બધું વાઇપ્સ કરવું પડે છે અને પ્રોપરલી બધું ક્લીન કર્યા પછી જે લોકો બીજા પેશન્ટને ઇન કરે છે રૂમમાં, તો જેથી કરીને આપણે થોડુંક લિટલ બીટ વધારે વેઇટ કરવું પડે છે. પણ બધું જ લાઈક આપણે માસ્ક કમ્પલસરી હોય છે અને પ્રોપરલી ક્લિનિંગ ને એ બધાનો એ લોકો બહુ જ ટેક કેર કરતા હોય છે. તો અહીંયા નર્સે પ્રત્યુષાનો સ્ટ્રેપ ટેસ્ટ કરેલો છે, એટલે કે એને ગળામાં ઇન્ફેક્શન છે કે નહીં એનાથી એ ખબર પડશે. વિથિન 5 મિનિટ એનું રિઝલ્ટ આવી જાય છે, તો પછી એ કહેશે કે એનો ટેસ્ટ પોઝિટિવ છે કે નેગેટિવ છે. તો ડૉક્ટરે આવીને ચેકઅપ કરી લીધું છે અને થોડીક એન્ટીબાયોટિક્સ મેડિસિન મને વોલમાર્ટથી પ્રિસ્ક્રાઇબ કરી આપી છે, તો હું એ આજે કલેક્ટ કરી લઈશ અને દવા પીધા પછી 1 or 2 days સી વિલ ફીલ બેટર. તો અહીંયા જે ફ્રન્ટ ઓફિસ છે ત્યાંથી હું પ્રત્યુષા માટે એસક્યુઝ લેટર પણ લઈ લઈશ, એટલે કે 2 days એ સ્કૂલમાં નહીં જાય તો મારે એસક્યુઝ લેટર આપવો પડશે, તો એ પણ હું અહીંથી કલેક્ટ કરી લઈશ. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે થઈ ગઈ છે વેન્સડેની મોર્નિંગ અને યસ્ટરડે મેં મારા વ્લોગનો એન્ડ નહોતો કર્યો બીકોઝ ઇટ વોઝ ટુ બીઝી ડે ફોર મી. ફર્સ્ટ તો આપણે પ્રત્યુષાને લઈને ક્લિનિક પર ગયા હતા અને એ પછી ડૉક્ટરે થોડી મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી આપી હતી, તો ફાર્મસીથી મેં મેડિસિન કલેક્ટ કરી લીધી અને એ પછી મારે વર્ક હતું, તો અરાઉન્ડ 10 o'clock ઇન નાઇટ ટાઈમ હું પાછી આવી હતી, તો કોઈ રેકોર્ડિંગ નહોતું કર્યું મેં. પણ વિચાર્યું કે ચલો આજે હું વિડીયોનો એન્ડ કરી દઉં અને મારે વિડીયોનો એન્ડ કરતાં પહેલાં તમારી સાથે થોડી ઇન્ફોર્મેશન શેર કરવી છે કે જો કોઈ અહીંયા નવું આવ્યું હોય ફેમિલી અથવા તો નવું આવવાનું હોય તો એને થોડી હેલ્પફુલ થઈ શકે મારી ઇન્ફોર્મેશન. કે જો કોઈ રિસેન્ટલી યુએસએમાં આવ્યું હોય અને તમે લિટલ બીટ સિક થાઓ છો તો વોલમાર્ટ ફાર્મસીમાં અથવા તો બીજી કોઈ બી ફાર્મસીમાં તમે જાઓ ને તો ફાર્માસિસ્ટ જોડે તમે ટોક કરો તમારા કેવા સિમ્ટમ્સ છે, લાઈક ફીવર હોય, કોલ્ડ હોય, કોફ હોય, એવું નોર્મલી કંઈ થતું હોય તો ફાર્માસિસ્ટ તમને ઓવર કાઉન્ટર મેડિસિન સજેસ્ટ કરે છે.
તો તમે એ લો ને તો 1-2 ડેમાં તમારા સિમ્પટમ્સ ગુડ થઈ જાય છે. બટ ઇફ યુ આર રિયલી રિયલી સિક, સો યુ હેવ ઓનલી વન ઓપ્શન કે યુ શુડ ચેક વિથ ડોક્ટર. તો આવી સિચ્યુએશનમાં તમારે શું કરવાનું કે ડોક્ટર ઓફિસમાં તમે કોલ કરો તો રિસેપ્શનિસ્ટ તમને સેમ ડેની અપોઇન્ટમેન્ટ આપી દે છે. સમટાઈમ્સ એવું થાય કે લોકો બિઝી હોય તો સેમ ડેની અપોઇન્ટમેન્ટ ન પણ મળે, તો તમે અર્જન્ટ કેર ક્લિનિકમાં વોક ઇન પણ જઈ શકો છો. તો ત્યાં પણ તમારી ટેક કેર થઈ જાય છે, અને જો કન્ડિશન વર્સ્ટ હોય તો તમે ઇમરજન્સી હોસ્પિટલમાં પણ જઈ શકો છો, તો એ લોકો તાત્કાલિક તમને ટ્રીટમેન્ટ આપી દે છે. અને સેકન્ડ થિંગ કે ઇન્સ્યોરન્સ અહીંયા બહુ જ જરૂરી છે, બિકોઝ વિધાઉટ ઇન્સ્યોરન્સ ડોક્ટર વિઝિટ ઇઝ ટુ હાઈ. તો લાઈક 100 જેવા નોર્મલ લાઈક $100, અને ડિપેન્ડ છે કે કયા તમે સ્ટેટમાં રહો છો, તો ડોક્ટર વિઝિટ ઇઝ હાઈ, તો ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે. પણ જે લોકો PR છે, પરમેનન્ટ રેસિડેન્ટ છે અહીંયા USAમાં, અથવા તો સિટીઝન છે, તો એ લોકોને અથવા તો જો કોઈ કંપનીએ તમને હાયર કરેલા હોય કે લાઈક તમને H1 કે એવા કોઈ વિઝા હોય તમારી પાસે, તો તમને ગવર્મેન્ટનો ઇન્સ્યોરન્સ ઇઝીલી મળી જતો હોય છે. પણ જો તમારી પાસે લાઈક વિઝિટર વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા હોય કે તમે જાતે USમાં આવેલા હોવ છો, તો તમને ગવર્મેન્ટનો ઇન્સ્યોરન્સ નથી મળતો. તમારે કોઈ પ્રાઇવેટ કંપનીનો ઇન્સ્યોરન્સ લેવો પડે છે, અને એના પ્રીમિયમ હાઈ હોય છે કમ્પેર ટુ ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ. ગવર્મેન્ટનો ઇન્સ્યોરન્સ તો મિનિમલ પ્રીમિયમ હોય છે કે આપણે અફોર્ડ કરી શકીએ, બટ પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ ઇઝ હાયર. તો આપણે અફોર્ડ નથી કરી શકતા, તો એવી સિચ્યુએશનમાં આપણે શું કરવું કે તમે જો ડોક્ટર ઓફિસમાં જાઓ અને ડોક્ટર સાથે ટોક કરો, તો ડોક્ટર ફ્રી આવર્સમાં પણ વર્ક કરતા હોય છે, તો એ રીતે એમનું કોઈ ચેરિટીનું ક્લિનિક કે એવું કંઈ હોય તો ત્યાં તમે જાઓ તો તમારી ટ્રીટમેન્ટ ફ્રીમાં થઈ જતી હોય છે. જો કોઈ સાઉથ કેરોલિનામાં હોય, અને કાલે હું મેં જે ડૉક્ટરની વિઝિટ કરી હતી એ ચેરિટી હોસ્પિટલ બી ચલાવે છે, તો બ્લડ વર્કના લાઈક નોર્મલી $500-700 ચાર્જ થતો હોય છે, તો એમના ક્લિનિકમાં તમે જાઓ ને તો બ્લડ વર્ક પણ તમારું ફ્રીમાં થઈ જશે, ડૉક્ટર વિઝિટ પણ ફ્રીમાં થઈ જશે. તો કોઈને એડ્રેસ જોઈતું હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફોન નંબર અને એડ્રેસ બંને મેન્શન કરી દઈશ, માઇટ કોઈને હેલ્પફુલ થાય. બિકોઝ સમટાઈમ એવું થાય છે કે કોઈ વિઝિટર વિઝામાં પેરેન્ટની વા આવ્યા હોય આપણે ઇન્ડિયાથી, તો આપણે ઇન્સ્યોરન્સ નથી લેતા કે ઓનલી 6 મંથ સ્ટે કરવાનું હોય છે. તો આવી સિચ્યુએશનમાં જો કોઈને જવું હોય અને અહીં સાઉથ કેરોલિનામાં રહેતા હોય, તો તમે આ એડ્રેસ યુઝ કરી શકો છો. અને ડૉક્ટર ખૂબ જ સારા છે, ખૂબ જ સરસ ટ્રીટમેન્ટ આપે છે, તો કદાચ તમને કામમાં આવે. અને જો બહુ વર્સ્ટ કન્ડિશન હોય તો તમે ઇમરજન્સી હોસ્પિટલમાં જતા રહો ને તો બી તાત્કાલિક તમારી ટ્રીટમેન્ટ થઈ જાય છે. અને રહી વાત પેમેન્ટની, તો તમે લાઈક થોડું પેમેન્ટ બી કરી શકો છો ઇમરજન્સી હોસ્પિટલમાં, બિકોઝ લાઈફ ઇઝ ફર્સ્ટ પ્રાયોરિટી ફોર ધેમ. તો એ વસ્તુ ખૂબ જ સારી છે USમાં, સો આઈ લાઈક ઇટ. અને બસ આટલું હતું. અને યા, વન મોર થિંગ કે જો કોઈ ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન તમને મેડિસિનનું આપે, તો એક ગુડ RX કરીને ક્યુપન આવે છે, તો એ ક્યુપન તમે ફાર્માસિસ્ટને આપો ને, અથવા તો ફાર્માસિસ્ટને તમે કહો ને, તો એ ઓનલાઈન પણ પુલ કરી દે છે કે મારે ગુડ RX અપ્લાય કરવી છે. તો મેડિસિનમાં તમને અપ ટુ 80% ડિસ્કાઉન્ટ પણ મળી જતું હોય છે, તો તમે મની પણ સેવ કરી શકો છો તમારી પ્રિસ્ક્રાઇબ મેડિસિન પર. તો બસ આટલું જ હતું આજ માટે. અને મારો વિડીયો મેક્સિમમ પીપલ સાથે શેર કરજો, કે કોઈ બીને જો મારી ઇન્ફોર્મેશન કામમાં આવી શકે, જો 1 પર્સન બી મારી ઇન્ફોર્મેશન આજની શેર કરેલી યુઝ કરશે ને, સો આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ માય સેલ્ફ. અને બસ આટલું જ હતું, અને મળીએ છીએ નવા વ્લોગમાં નવી વાત સાથે. ત્યાં સુધી તમારા બધાનું ખૂબ 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 ધ્યાન રાખજો, બિકોઝ હેલ્થ ઇઝ ફર્સ્ટ પ્રાયોરિટી. અને ત્યાં સુધી બાય બાય, ટેક કેર, અને જય શ્રી કૃષ્ણ.